મિત્રો આજે આપણે આ સંશોધન પદ્ધતિ અને આંકડા શાસ્ત્રનામાં બીજું પ્રકરણ પ્રયોગ પદ્ધતિ વિશે શીખવાનું છે પ્રયોગ પદ્ધતિ બે રીતે અગત્યની છે એક તો તમારું આ બારમા પેપરમાં એકમ તરીકે અને બીજું કે અગિયારમું પેપર એ આપણું પ્રયોગનું છે તો પ્રયોગમાં વાયવા પૂછાય છે એમાં પણ આ પ્રયોગ પદ્ધતિમાંથી જ પૂછાય છે એટલે એ બંને રીતે તમે આના ઉપર ધ્યાન આપજો હવે આપણે પ્રયોગ પદ્ધતિમાં સૌથી પહેલાં તો પ્રયોગની વ્યાખ્યા જોઈએ તો પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે જેમાં એક પરિવર્તનમાં હેતુપૂર્વક ફેરફારો કરીને એ ફેરફારની બીજા પરિવર્ત્યો ઉપર અસર પડે છે કે કેમ એ જાણવા બે પરિવર્તે વચ્ચેના સંબંધનું નિરીક્ષણ કરવામાં આવે છે આ પ્રકરણમાં આપણે જોવાના અગત્યના મુદ્દા જોઈએ તો પ્રસ્તાવના પ્રયોગનો અર્થ પ્રયોગના લક્ષણો પરિવર્ત્ય અને તેના પ્રકારો પ્રયોગ કાર્યના સોપાનો અને પ્રાયોગિક ભૂલો હવે પ્રયોગ પદ્ધતિ વિશેની વાત આપણે કરીએ તો કોઈ પણ વિજ્ઞાન અથવા તો કોઈ પણ શાસ્ત્ર વિજ્ઞાન છે કે કેમ એનો આધાર તેની પદ્ધતિ ઉપર રહેલો છે એટલે કે કોઈ પણ વિષયને વિજ્ઞાન કહેવાય કે કેમ એ એની અભ્યાસ પદ્ધતિ ઉપર આધારિત છે પ્રયોગ પદ્ધતિ એવી પદ્ધતિ છે કે જેના કારણે મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો મળેલો છે કારણ કે પ્રયોગના આધારે કેટલાક ઠોસ પુરાવાઓ સહિતના પરિણામો આપણે મેળવી શકીએ છીએ મનોવિજ્ઞાનમાં બીજી કેટલીક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે નિરીક્ષણ પદ્ધતિ મુલાકાત પદ્ધતિ પ્રશ્નાવલી પદ્ધતિ સર્વેક્ષણ પદ્ધતિ મનોવૈજ્ઞાનિક કસોટી વગેરે પણ આ બધી પદ્ધતિઓમાં જો કોઈ આ બધી વૈજ્ઞાનિક પદ્ધતિઓમાં પ્રયોગ પદ્ધતિ એ શ્રેષ્ઠ પદ્ધતિ છે કારણ કે પ્રયોગમાં નિયંત્રણને લીધે કોઈ એક ઘટકની શુદ્ધ અસર જાણી શકાય છે એટલે હવે આપણે પ્રયોગ એ પ્રયોગ વિનાનું મનોવિજ્ઞાન એ વિસંગત વિજ્ઞાન છે હવે આપણે પ્રયોગનો અર્થ જોઈએ તો સીધી સાદી ભાષામાં કહીએ તો નિયંત્રિત પરિસ્થિતિમાં કરવામાં આવેલું નિરીક્ષણ એટલે પ્રયોગ પ્રયોગની જુદી જુદા મનોવૈજ્ઞાનિકોએ આપેલી કેટલીક વ્યાખ્યા જોઈએ તો ટીચનરે કીધું હતું કે પ્રયોગ એ હેતુપૂર્વક નક્કી કરેલી શરતોને આધારે વિશિષ્ટ પરિસ્થિતિ ઉપજાવી અને એ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મૂકી કરવામાં આવેલું નિરીક્ષણ છે અમે એણે કેટલીક બાબતો ઉપર ભાર મૂક્યો જેમ કે પ્રયોગમાં હેતુપૂર્વક શરતો નક્કી કરેલી હોય છે અને પરિસ્થિતિ છે એ ઉપજાવી કાઢેલી હોય છે અને એ રીતે એ પરિસ્થિતિમાં કેટલીક બાબતો ઉપર નિયંત્રણ મૂકી અને નિરીક્ષણ કરવામાં આવે છે એન્ડરસનની વ્યાખ્યા જોઈએ તો પ્રયોગ એક એવી પરિસ્થિતિ છે જેમાં પરિવર્તનમાં હેતુપૂર્વક ફેરફાર કરીને એ ફેરફારને બીજા પરિવર્તન ઉપર કઈ અસર થાય છે તે જાણવા માટે બે પરિવર્તન વચ્ચેના સંબંધનું અવલોકન કરવામાં આવે છે એટલે ત્રીજી વ્યાખ્યા જોઈએ તો પ્રયોગ એટલે ચુસ્ત રીતે નિયંત્રિત પરિસ્થિતિમાં ઘટનાને ઉત્પન્ન કરી તે પરિસ્થિતિમાં એક ઘટકમાં ઈચ્છિત ફેરફાર કરી અને અન્ય ઘટકોને સ્થિર રાખી કરવામાં આવેલું વસ્તુલક્ષી અવલોકન આટલી વ્યાખ્યાઓ જોયા ઉપરથી તમને બે શબ્દ વધારે સ્પષ્ટ થશે એક તો નિરીક્ષણ કરવામાં આવે છે અને બીજું કે હેતુપૂર્વક પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે અને ત્રીજી વાત છે કે એમાં અન્ય ઘટકો ઉપર નિયંત્રણ કરવામાં આવે છે તો અહીંયા આપણે એને વધારે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો દાખલા તરીકે આપણે ઘોંઘાટની શિક્ષણ ઉપર શું અસર થાય છે એટલે કે કાંઈ પણ શીખતી વખતે વધારાનો બીજો અવાજ આવે એની શીખવા પર શું અસર થાય છે એ વિષયનો પ્રયોગ કરવો હોય તો બે બે બાબતોને પરિવર્ત્ય ઘોંઘાટની શિક્ષણની કાર્યક્ષમતા પર થતી અસર તો અહીંયા આપણે ઘોંઘાટની માપવાની છે તો બે પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે એક પરિસ્થિતિમાં ઘોંઘાટવાળા વાતાવરણમાં શીખવામાં આવે છે અને બીજી પરિસ્થિતિમાં ઘોંઘાટ વગરના એટલે કે શાંત વાતાવરણમાં શીખવવામાં આવે છે તો હવે જ્યારે આપણે આવું પ્રયોગ કરવાના હોય ત્યારે શાંત ભાગ જે શાંત વિભાગ છે એમાં યાદ કરવા માટે આપણે ભજન આપવામાં આવ્યું હોય બીજા ઘોંઘાટવાળા વિભાગમાં ફિલ્મનું લોકપ્રિય ગીત આપવામાં આવ્યું હોય તો બહુ સ્વાભાવિક છે કે ગીત યાદ રહી જાય ફિલ્મી ગીત છે એ ઘોંઘાટવાળા વાતાવરણમાં આપવામાં આવ્યું છે છતાં એ યાદ રહે છે પણ એ યાદ રહે છે એનો મતલબ એવો નથી કે ઘોંઘાટવાળી પરિસ્થિતિમાં યાદ રહે છે એ ગીત યાદ રહે છે એની પાછળનું કારણ છે રસ એટલે બીજા અન્ય પરિબળો કે જે ઘોંઘાટ ઉપર અસર કરતા હોય એના ઉપર નિયંત્રણ મૂકવામાં આવે છે એટલે કે જે શીખવવાનું કન્ટેન્ટ છે એ બેમાં એક સરખું લેવામાં આવે છે એટલે અહીં બે બાબતો સ્પષ્ટ કરવાની કે જે પરિસ્થિતિનું અથવા તો જે પરિવર્ત્યનું માપન કરવાનું હોય એ સિવાયના અન્ય બધા પરિવર્ત્ય ઉપર નિયંત્રણ કરવામાં આવે છે આ બધી બાબતો ઉપરથી આપણે પ્રયોગના લક્ષણો તારવી શકીએ તો પ્રયોગના લક્ષણો ત્રણ છે પુનરાવર્તન પરિવર્તન અને નિયંત્રણ હવે પરીક્ષાની દૃષ્ટિએ કહીએ તો આ પ્રશ્ન અગત્યનો છે આ પ્રયોગ પદ્ધતિના ચેપ્ટરમાંથી બે ત્રણ રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે જેમ કે પ્રયોગની વ્યાખ્યા આપી અને તેના લક્ષણો ચર્ચો પ્રયોગની વ્યાખ્યા આપી અને પરિવર્ત્યનો અર્થ અને તેના પ્રકારો જણાવો પ્રયોગની વ્યાખ્યા આપી અને એના સોપાનો જણાવો તો હવે એની વ્યાખ્યા પ્રસ્તાવના આ બધું તો સરખું જ થશે પણ જો લક્ષણો પૂછાય તો આ લક્ષણો લખવાના પરિવર્ત્યો પૂછાય તો પરિવર્ત્ય લખવાના તમારા પ્રોજેક્ટ માટે પણ તમે એ રીતે જુદા જુદા બે ત્રણ પ્રોજેક્ટ કરી શકો અલગ અલગ એટલે કોઈપણ એક જ કરવો પ્રોજેક્ટ પણ તમે કોઈ પણ લઈ શકો કે પ્રયોગ અને તેના લક્ષણો અથવા તો પ્રયોગ અને તેના સોપાનો અથવા પ્રયોગ અને તેના પરિવર્ત્યો બરાબર તો હવે આપણે એ લક્ષણોને સમજીએ પ્રયોગના મુખ્ય ત્રણ લક્ષણ પુનરાવર્તન પરિવર્તન અને નિયંત્રણ મનોવિજ્ઞાનના આ ત્રણ લક્ષણો તમે આની પહેલાં પણ કદાચ ભણી ચૂક્યા હશો થોડું આમાં વધારે ડિટેલિંગમાં ભણવાનું છે તો પહેલું લક્ષણ છે પુનરાવર્તન પ્રયોગશાળાની કૃત્રિમ પરિસ્થિતિમાં પ્રયોગ કરવામાં આવતો હોવાથી પ્રયોગ કરતાં ગમે ત્યારે અને ગમે તેટલી વખત પ્રયોગનું પુનરાવર્તન કરી શકે છે એટલે પુનરાવર્તન એ પ્રયોગનું અગત્યનું લક્ષણ છે કોઈ પણ પરિણામ મળ્યું હોય અને એના વિશે આપણને શંકા ઉપજે તો આપણે ફરીથી એ પ્રયોગ કરી અને એનું વારંવાર પુનરાવર્તન કરી અને એના નિર્ણય વિશે ખાતરી આપી શકીએ છીએ એટલે પુનરાવર્તન એ અગત્યનું લક્ષણ છે અને એ એનો લાભ છે પુનરાવર્તન થઈ શકતું હોવાથી પ્રયોગ કરતા એકનો એક પ્રયોગ વારંવાર કરી અને પરિણામની ખાતરી કરી શકે છે અને પરિણામની ખાતરીપૂર્વક રજૂઆત પણ કરી શકે છે બીજું અન્ય મનોવૈજ્ઞાનિકોને પ્રયોગના પરિણામોમાં શંકા કુશંકા જાય તો એ પણ એ જ પ્રયોગ ફરી ફરીને કરી અને પરિણામની ચકાસણી કરી શકે છે ત્રીજો પુનરાવર્તનનો ફાયદો છે પુનરાવર્તન થઈ શકે છે એ માટે પ્રયોગ દરમિયાન કરવામાં આવતા નિરીક્ષણમાં ઉતાવળ કરવી પડતી નથી ચોથું પુનરાવર્તન થઈ શકતું હોવાથી નાનામાં નાની બાબતો વિશે પણ કાળજીપૂર્વકનો અભ્યાસ થઈ શકે છે દાખલા તરીકે આપણે ક્ષેત્ર નિરીક્ષણ કરતા હોય અથવા તો કંઈ પણ જે તે સમયે નિરીક્ષણ પદ્ધતિથી કોઈ પણ પરિણામ તારવતા હોય તો એ ઘટના ઘટી જાય એ ઘટના બની જાય પછી ફરી પાછી આપણે એ ઘટના ઊભી કરી શકતા નથી એટલે એમાં કોઈ પણ બાબતો વિશે ચૂકાઈ ગયું હોય તો એ ફરી થતું નથી પરંતુ પ્રયોગનું આ લક્ષણ પુનરાવર્તનના કારણે આપણે ફરમ વારંવાર વારંવાર એનું પુનરાવર્તન કરી અને એ ઘટનાની ખાતરી કરી શકીએ છીએ બીજું એનું લક્ષણ છે પરિવર્તન પ્રયોગ કરતા છે એ પ્રયોગ દરમિયાન સ્વતંત્ર પરિવર્તનના પ્રમાણમાં વધારો ઘટાડો કરી શકે છે એટલે કે સ્વતંત્ર પરિવર્તનના મૂલ્યમાં ફેરફાર કે પરિવર્તન કરી શકે છે પરિવર્તન એટલે કે ફેરફાર બરાબર તકલી તરીકે આપણે જે ઉદાહરણ લીધું હતું એ જ ઉદાહરણ લઈએ તો શિક્ષણની કાર્યક્ષમતા ઘોંઘાટની અસર હવે ઘોંઘાટ આપણે કેટલો હશે તો અસર કરતા થશે એ જાણવા માટે વધુ ઓછો કે એવો ઘોંઘાટ એટલે કે ઘોંઘાટના પ્રમાણમાં ફેરફાર કરી શકીએ છીએ જેમ કે વર્ગખંડમાં જ્યારે સમજાવાતું હોય ત્યારે થોડો ઘણો અવાજ થતો હોય તો એ અસર કરતા બનતો નથી પરંતુ બહાર ક્યાંક લાઉડ સ્પીકરનો કેવો બહુ મોટો અવાજ આવે તો એ અસર કરતા બને છે અને વિદ્યાર્થીઓનું ધ્યાન ત્યાં ખેંચાય છે એ જ રીતે જ્યારે પ્રયોગશાળામાં પ્રયોગ કરવામાં આવે તો કેટલી માત્રામાં ઘોંઘાટ કરવામાં આવે એની કાર્યક્ષમતા ઉપર અસર થાય એ જાણવા માટે ઘોંઘાટની માત્રામાં પરિવર્તન એટલે કે ફેરફાર કરી શકાય છે આવું જ બધા પ્રયોગોમાં એ સ્વતંત્ર પરિવર્તનની અસર તપાસવા માટે એના આધારિત પરિવર્તનમાં ફેરફાર કરી શકાય છે એટલે પ્રયોગનું બીજું અગત્યનું લક્ષણ છે પરિવર્તન કે ફેરફાર ત્રીજું છે નિયંત્રણ પ્રયોગના પરિણામો પર અસર કરનારા સ્વતંત્ર પરિવર્ત્ય સિવાયના બાકીના તમામ પરિવર્ત્યોનું નિયંત્રણ કરવામાં આવેલું હોય છે નિયંત્રણથી મુખ્ય ફાયદો એ થાય છે કે સ્વતંત્ર પરિવર્ત્યની શુદ્ધ અસર જાણી શકાય છે પરિવર્ત્યની શુદ્ધ અસર જાણી શકાય તો જ નિયમોની સ્થાપના થઈ એટલે પ્રયોગ કરતા સામાન્ય રીતે પ્રયોગ પાત્રના પરિવર્ત્યો સાધન સામગ્રીના પરિવર્ત્યો અને પ્રયોગકર્તાના પરિવર્ત્યોનું નિયંત્રણ કરે છે જેમ કે ઘોંઘાટ અવાજ ઠંડી ગરમી પ્રકાશ અન્ય વ્યક્તિઓની અવર જવર આ બધા પરિવર્ત્યોનું નિયંત્રણ કરવા માટે ક્યારેક સાઉન્ડ પ્રૂફ રૂમ કે એર કન્ડિશન રૂમનો ઉપયોગ કરવામાં આવે છે જો પ્રકાશ છે એ પણ કદાચ શીખવાની ઉપર અસર કરતો હોય તો પ્રકાશની તીવ્રતાનું પણ નિયંત્રણ કરવામાં આવે છે આપણે આ જે ઉદાહરણ જોયું હતું એમાં એમાં જ જોઈએ વધારે તો પ્રકાશ ઘોંઘા એટલે શિક્ષણની કાર્યક્ષમતા ઉપર પ્રકાશ અસર કરે પછી વિધેયના પોતાના એટલે કે પ્રયોગપાત્રના પોતાના થાક કંટાળો વગેરે પણ અસર કરતા કરે તો આ બધા બાબતોનું નિયંત્રણ કરી અને માત્ર ને માત્ર ઘોંઘાટની અસર જ આવે એ રીતે પ્રયોગ થઈ શકે છે એટલે પ્રયોગના મુખ્ય ત્રણ લક્ષણો પુનરાવર્તન પરિવર્તન અને નિયંત્રણ વિશે આપણે જોયું આ બધામાં આપણે પરિવર્ત્ય શબ્દનો વારંવાર ઉપયોગ કર્યો તો પરિવર્ત્ય એટલે શું તો ના અર્થ અને પ્રકારો તો શબ્દાર્થની દ્રષ્ટિએ જોઈએ તો એવું મૂલ્ય કે જેમાં પરિવર્તન થઈ શકે એને પરિવર્ત્ય કહેવાય મતલબ કે પરિવર્તન પામી શકે એવું ઉદ્દીપક મૂલ્ય એટલે પરિવર્ત્ય પદાર્થ વસ્તુ જીવંત પ્રાણી નું ચોક્કસ એવું લક્ષણ કે જેનું માપન થઈ શકે એટલે અહીંયા પરિવર્ત્યમાં બે બાબતોને વધારે અગત્યની ગણવાની છે એક તો એમાં પરિવર્તન થઈ શકતું હોવું જોઈએ અને બીજું કે એનું માપન થઈ શકતું હોવું જોઈએ આ માપન ગુણાત્મક કે પ્રમાણાત્મક ગમે તે પ્રકારનું હોઈ શકે ડીએમેટો છે એ બંને પ્રકારના માપનને સ્વીકારે છે જેમ કે જાતિ ધર્મ આ બધાનું પ્રમાણાત્મક માપન શક્ય નથી પણ એનું ગુણાત્મક માપન શક્ય છે તેથી એને પરિવર્ત્ય ગણી શકાય તો હવે આપણે પરિવર્ત્યની એનાથી વધારે વ્યવસ્થિત વ્યાખ્યા જોઈએ તો પ્રાણી પરિસ્થિતિ પદાર્થ કે વસ્તુનું એવું લક્ષણ કે જે પરિવર્તનશીલ હોય અને જેનું માપન શક્ય હોય એને પરિવર્ત્ય કહેવાય દાખલા તરીકે પ્રકાશ ઠંડી ગરમી ઘોંઘાટ હવામાં ભેજનું પ્રમાણ બોલવાની ઝડપ ઉચ્ચાર ઉંમર બુદ્ધિ યાગ ઊંચાઈ વજન જાતિ થાક રંગ આ કંટાળો આવા તો ઘણા બધા મુખ્ય બે પ્રકારો પડે છે સ્વતંત્ર પરિવર્ત્ય અને આધારિત પરિવર્ત્ય કેટલીકવાર કેટલાક મનોવૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ ત્રણ પ્રકારો પડે છે સ્વતંત્ર પરિવર્તન આધારિત પરિવર્ત્ય અને નિયંત્રિત પરિવર્ત્ય પણ કેટલાક મનોવૈજ્ઞાનિકો સ્વતંત્ર બે પરિવર્તન પરિવર્તન પ્રાયોગિક પરિવર્ત્યો અને નિયંત્રિત પરિવર્ત્યો નિયંત્રિત પરિવર્ત્યોના પાછા ચાર પ્રકાર પડે છે એક ભૌતિક વાતાવરણના પરિવર્ત્યો સાધન સામગ્રીના પરિવર્ત્યો પ્રયોગકર્તાના પરિવર્ત્યો અને પ્રયોગપાત્ર અથવા તો વિધેયગત પરિવર્ત્યો હવે પ્રયોગકર્તાના પરિવર્તનમાં પણ પાછા બે ભાગ પડે છે અંતર વિધેયગત પરિવર્ત્યો અને વિધેયગત પરિવર્ત્યો આ પરિવર્ત્યો તમને આ ચાર્ટ દ્વારા સમજાવેલા છે અને એને આપણે એક પછી એક સમજીએ તો સ્વતંત્ર પરિવર્ત્યો એટલે પ્રયોગના પરિણામ પર અસર પહોંચાડી શકે એવા તમામ પરિવર્ત્યો કે જેમાં પ્રયોગ કરતા ફેરફાર કરી શકે એમ હોય એને સ્વતંત્ર પરિવર્ત્ય કહેવાય આપણે જે ઉદાહરણ લીધું એમાં કે ઘોંઘાટની શિક્ષણની કાર્યક્ષમતા પર અસર તો આપણે શેની અસર તપાસવાની છે ઘોંઘાટની કોના ઉપર શિક્ષણની કાર્યક્ષમતા પર તો અસર આપણે શિક્ષણની કાર્યક્ષમતા ઉપર તપાસવા શિક્ષણની કાર્યક્ષમતા પર તપાસવાની છે તો ઘૂંઘાટ અસર કરી શકે એની સાથે સાથે બીજા ઘણા બધા પરિવર્ત્યો શિક્ષણની કાર્યક્ષમતા ઉપર અસર કરી શકે જેમ કે પસ રસ સેમાં છે એ શીખવવાનું કન્ટેન્ટ શું છે એ કેવા રૂમમાં શીખવવામાં આવે છે પ્રકાશ કેવો છે શીખનાર વ્યક્તિને થાક કંટાળો કેવા છે તો આ બધી બાબતો શિક્ષણની કાર્યક્ષમતા પર અસર કરે છે અને આ બધામાં ફેરફાર હોઈ શકે તો આ બધાને સ્વતંત્ર પરિવર્ત્ય કહી શકાય પણ પછી સ્વતંત્ર પરિવર્તનના બે પેટા પ્રકાર થાય એક પ્રાયોગિક પરિવર્ત્ય અને પ્રસ્તુત પરિવર્ત્યો અથવા તો નિયંત્રિત પરિવર્ત્યો પ્રાયોગિક પરિવર્ત્ય એટલે શું જેની અસર તપાસવાની હોય એ એટલે કે ઘોંઘાટ બરાબર તો પ્રાયોગિક પરિવર્તન એટલે પ્રયોગ દરમિયાન જે જે અસર તપાસવાની હોય હોય બાબત અંગે અભ્યાસ કરવાનો એને પ્રાયોગિક પરિવર્તન દાખલા તરીકે ઘોંઘાટની શિક્ષણની કાર્યક્ષમતા પર થતી અસર આ પ્રયોગમાં ઘોંઘાટ એ પ્રાયોગિક પરિવર્ત્ય છે એ જ રીતે બીજું તમને આમાં ઉદાહરણ આપ્યું છે ટ્રાન્કલાઇઝર સ્મૃતિ પર થતી અસર તો ટ્રાન્કલાઇઝર અસર થાય છે કોના ઉપર સ્મૃતિ પર તો જેની અસર થાય છે એ ટ્રાન્કિલાઇઝરને આપણે સ્વતંત્ર પરિવર્ત્ય ગણી શકીએ હવે સ્વતંત્ર પરિવર્ત્ય એટલા માટે કે એની અસર તપાસવાની છે તો એને આપણે પ્રાયોગિક પરિવર્ત્ય પણ ગણી શકાય બાકી બીજી જે કોઈ પણ બાબતની સ્મૃતિ ઉપર અસર થતી હોય એને આપણે નિયંત્રણમાં રાખશું તો એને નિયંત્રિત પરિવર્ત્ય તરીકે ગણવામાં આવે છે એટલે કે પ્રસ્તુત પરિવર્ત્ય કહેવામાં આવે છે પ્રાયોગિક પરિવર્ત્ય સિવાયના એવા તમામ પરિવર્ત્ય જેની પરિણામ ઉપર અસર થવાની સંભાવના હોય એને આખા પ્રયોગ દરમિયાન નિયંત્રણ કરવામાં આવે છે તો એને આપણે નિયંત્રિત પરિવર્ત્યો કહીએ છીએ તમે ચાર્ટમાં જુઓ એના આ જે ચાર નિયંત્રિત પરિવર્ત્યો છે એની આપણે અભ્યાસ હવે આ પછીના બાબતમાં કરશું આની સાથે સાથે હું તમને એક પીડીએફ મોકલી દઉં છું એમાં આ બધાનું ડિસ્ક્રિપ્શન છે એટલે એક વખત વાંચી લેજો આ અગાઉ મેં જે આ સમજાવ્યું એ પણ બરાબર સમજી લેજો એટલે આ પછીના વિડીયોમાં તમે વધારે સરળતાથી સમજી શકો એટલે ફરી એકવાર આપણે એક વાત કહી દઈએ કે આજે આપણે પરિવર્ત્ય પ્રયોગમાં પ્રયોગના લક્ષણો અને પર અર્થ અને એના પ્રકારો વિશે માહિતી મેળવી હવે વધારે ડિટેલિંગમાં નિયંત્રિત પરિવર્તિઓ વિશે આપણે આવતા વિડીયોમાં કહીશું